સોરગવાના પાન અને તેની સિંગના ગુણો આપણે એટલા બધા જાણી લીધા છે ને કે આપણે જુદી જુદી જગ્યાએ તેનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ તું ઘરમાં ભાવે ન ભાવે તો થાય જ. તો આપણને એમ થાય કે એવી એક કઈ વાનગી બનાવીએ કે જે એકવાર બનાવીએ દિવસો સુધી તેનો ઉપયોગ કરી શકીએ, વળી ચટપટી પણ એવી બને ને કે નાનાથી લઈ મોટા બધા હાલતા ચાલતા ખાય અને તેના ફાયદા પણ મળે અને ખબર પણ ના પડે કે આની અંદર સરગવાના પાન કે સિંગનો આપણે ઉપયોગ કર્યો છે. વળી હમણાં હું મુખવાસવાળાની દુકાને ગઈ ને તો એને મને એવું કીધું કે હું ઓટ્સનો મુખવાસ બનાવવાનો વિચાર કરું છું. તો એના ઉપરથી મને આઈડિયા આવ્યો કે આપણે ઓટ્સ કે જેના ફાયદા મળે પ્લસ બધા અલગ અલગ સીડ્સ છે એનો ઉપયોગ કરીને અને સરગવાના પાનનો ઉપયોગ કરી એક મસ્ત મજાનો મુખવાસ બનાવીએ. તમે નહીં માનો એટલો સરસ ટેસ્ટી બન્યો અને ચટપટો કે મેં તો બનાવ્યો ને તો 4 કે 5 દિવસમાં મારા ઘરે પૂરો થઈ ગયો. તો મને એમ થયું કે આ ચટપટી ટેસ્ટી અને ફાયદાકારક રેસીપી તમારી સાથે પણ શેર કરું. ઓટ સરગવાનો મુખવાસ બનાવવા માટે આજ હું સરગવાના તાજા પાન તોડીને લાવી. 300 થી વધારે રોગો માટે અમૃત સમાન કહેવાતો સરગવાની સિંગ અને પાનમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો સાથે વિટામિન એ, સી, બી કોમ્પ્લેક્સ, એ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા અનેક ગુણો ધરાવતા આ સરગવાના પાનનો ઉપયોગ આપણે રોજિંદી જિંદગીમાં કરીએ ને તો શરીરમાં બ્લડમાં ઇન્સ્યુલિનનો ઘટાડો કરે છે, જેથી ડાયાબિટીસના દર્દી માટે તો ઉત્તમ છે જ. તેની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારી વજન ઘટાડનાર, પેટના રોગો માટે ઉત્તમ અને એ સિવાય સ્ત્રીઓને મોનોપોઝ સમયમાં થતી નાની મોટી તકલીફ માટે તો અમૃત સમાન કહેવાય છે. આ સરગવાના પાનનો પાવડર રેડીમેડ પણ મળે છે, પરંતુ આજે આ મુખવાસમાં આપણે સરગવાના પાનને ડાળીઓ સહિત જ પાણીમાં એકદમ ઘસી અને સાફ કરી લઈશું, જેથી તેમાં ધૂળ કચરો હોય ને તો તે નીકળી જાય. સરગવાના પાનને સાફ કર્યા પછી કિચન ટોવેલ પર ફેલાવી સહેજ એવા કોરા થવા દેવાના. અહીં આ રીતે લગભગ બધા પાન સાફ કરી અને કોરા કરવા રાખી દીધા છે. હવે કિચન નેપકિન વડે થોડા એવા કોરા થઈ ગયેલા આ પાનને પ્રેસ કરીને લૂછી લેવાના છે. અહીં હવે આ લૂછાયેલા પાનમાંથી કૂણા પાન છે ને તેને દાંડી સહિત જ તોડી લઈશું અને મોટા પાન છે ને તેને દાંડીમાંથી અલગ કરી લેવાના. મને તો નજીકમાં સરગવાના ઝાડમાંથી પાન સહેલાઈથી મળી ગયા. જો તમને આ પાન ન મળતા હોય ને તો રેડીમેડ પણ આયુર્વેદિક સ્ટોરમાં અથવા તો ઓનલાઈન સરગવાના પાનનો પાવડર મળે છે, તેનો પણ ઉપયોગ કરી શકાય. અહીં બધા જ પાન વીણી લીધા પછી 100 ગ્રામ વજનમાં પાન થયા છે. તો આપણે મુખવાસ બનાવવા માટે સૌથી પહેલા 100 ગ્રામ પાનમાંથી 25 ગ્રામ પાન છે ને તે માઇક્રોવેવની ડીશમાં આ રીતે ફેલાવી દેવાના છે, કારણ કે અહીં આપણે બે અલગ અલગ રીતે મુખવાસમાં સરગવાના પાનનો ઉપયોગ કરવાના છીએ. થોડા એવા પાન આ રીતે ફેલાવી દીધા પછી આ ડીશને માઇક્રોવેવની અંદર ગોઠવી દઈશું અને 3 મિનિટનો ટાઈમ સેટ કરી લેવાનો. એ પછી માઇક્રોવેવ ચાલુ કરી દઈ અને પાન સૂકવવાના છે. આ પાન સુકાઈ જઈને અને તેનો કલર લીલો જ રહે ને એટલા માટે આજે માઇક્રોવેવનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેના બદલે પંખા નીચે 4 થી 5 દિવસ પણ આ પાન સૂકવી અને કોરા કરી શકાય છે, જેથી તે એકદમ કડક થઈ જશે. અહીં 3 મિનિટ પછી પાન શેકાય ડીશમાં કાઢતા જોઈ શકાય છે કે આ પાન છે તે સાવ કોરા કડક થઈ ગયા છે અને તેનો કલર એવો સરસ ગ્રીન રહ્યો છે. આ પાનને હવે સાઈડમાં રાખી દઈ બાકી રહેલા વીણેલા પાન છે ને તેને મિક્સરના જારમાં ઉમેરી દેવાના. એ પછી આ પાનનો મુખવાસ ટેસ્ટી બનાવવા માટે 1.5 ઇંચ આદુના ટુકડા ઉમેરશું, 1 ટીસ્પૂન સંચર પાવડર એટલે કે બ્લેક સોલ્ટ ઉમેરવાનું, સાથે 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન અજમો અને 1 લીંબુના ટુકડા કરી તેનો રસ નીચોવી દેવાનો છે, કારણ કે સરગવાના પાનનો કોઈ પોતાનો સ્વાદ નથી હોતો અને મુખવાસ તો ટેસ્ટી બને ને તો જ આપણે ખાવાના હોઈએ છીએ, માટે ગુણો સાથે ટેસ્ટ પણ મળે તે માટે લીંબુ ઉમેર્યા પછી સહેજ એવું પીસાય એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી આ પાનનો ગ્રીન કલર છે ને તે મુખવાસમાં બધું સુકાઈ પછી પણ જળવાઈ રહે ને એ માટે 1/4 ટીસ્પૂન હળદર પાવડર પણ ઉમેરી દઈએ. હવે જારનું ઢાંકણ ઢાંકી બધું એકદમ સરસ પીસી લેવાનું છે. અહીં પીસ્યા પછી જુઓ ચટણી જેવી સરગવાના પાનની આ મસાલેદાર ગ્રીન પેસ્ટ બની તૈયાર થઈ છે. તેને એક બાઉલમાં કાઢી લેવાની અને સરગવાના પાનમાં ઉમેરેલો મસાલો જેટલો વધારે ઉમેરશો ને તેટલો જ મુખવાસ છે ને તે બન્યા પછી ટેસ્ટી બનશે, જેથી ખ્યાલ પણ નહીં આવે કે આ તો સરગવાનો મુખવાસ બન્યો છે. હવે ઓટ્સ માટે અહીં મેં રોલ ઓટ્સ 100 ગ્રામ લીધા છે, જે ગ્રોસરી સ્ટોરમાં કે ઓનલાઈન પણ ઇઝીલી મળી જાય છે.
તેની સાથે જ સનફ્લાવર સીડ્સ 25 ગ્રામ લેવાના, સાથે 25 ગ્રામ પમ્પકિન સીડ્સ અને 25 ગ્રામ મગજતરીના બીજ એટલે કે મગજ સીડ્સ લઈશું. 25 ગ્રામ ફ્લેક્સીડ એટલે કે અળસી લેવાની. અહીં ઓટ્સનું પ્રમાણ જેટલું રાખ્યું હોય ને એટલું જ બધા લીધેલા સીડ્સનું ટોટલ માપ હોવું જોઈએ, જેથી એક સરખો સ્વાદ અને તેની ગુણવત્તા જળવાઈ રહે. તેની સાથે જ અહીં મેં 25 ગ્રામ જેટલી ધાણાની દાળ લીધી છે, જેથી આ મુખવાસ છે ને તે એકદમ સ્વાદિષ્ટ બને. બનાવવાની શરૂઆત સૌથી પહેલા એક પોળા બાઉલની અંદર રોલ ઓટ્સ ઉમેરી દેવાના. જો આ ઓટ્સ થોડા સોફ્ટ લાગતા હોય ને તો થોડા એવા શેકી લેવાના. એ પછી બનાવેલી સરગવાના પાનની પેસ્ટ છે ને તે લગભગ 1.5 ટેબલ સ્પૂન આ ઓટ્સમાં ઉમેરી દઈશું, સાથે 1/2 ટીસ્પૂન સંચળ પાવડર અને 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું, કારણ કે ઓટ્સનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો. હવે હાથ વડે જ ઓટ્સને આ પેસ્ટની અંદર મિક્સ કરવાનું છે. અહીં બનાવેલી સરગવાની પેસ્ટ છે ને એ પણ તેના સ્વભાવ પ્રમાણે સહેજ એવી સ્ટીકી થઈ જશે, માટે આ ઓટ્સ ઉપર એકદમ આસાનીથી એક લેયરની જેમ ચીપકી પણ જાય છે. હાથ વડે એકદમ બધું સરસ મિક્સ કરતા અહીં ઓટ્સ પર આ સરગવાની પેસ્ટ છે ને તે સરસ ચડી ગઈ છે. તો હવે એક મોટી ડીશ લઈ તેની ઉપર આ રીતે સરગવાના પાન અને મસાલાની પેસ્ટ ચડાવેલા ઓટ્સ છે ને તેને અલગ અલગ કરી અને ફેલાવી દેવાના છે. હવે આ ડીશને ઘરમાં જ પંખાની નીચે 2-3 દિવસ કોરું થવા માટે રાખી દેવાની છે. તડકે સુકવવાની કોઈ જરૂર નથી. એ પછી બીજા બાઉલમાં લીધેલી ધાણાની દાળ છે ને તે 1/2 ધાણાની દાળ ઉમેરી દઈશું, સાથે વજન પ્રમાણે લીધેલા અળસીના બીજ, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ અને મગર સીડ્સ ઉમેરી દેવાના. તેની સાથે જ બનાવેલી સરગવાના પાનની પેસ્ટ છે ને તે બધી સીડ્સ ઉપર ઉમેરી દઈશું, સાથે જ 1/2 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન સંચળ પાવડર પણ ઉમેરી ફરીથી હાથ વડે આ રીતે બધું મિક્સ કરી દેવાનું, જેથી પેસ્ટ છે ને તે બધા સીડ્સ ઉપર કવર થઈ જાય અને એક લેયર બનાવી લે. અહીં પેસ્ટના લીધે આ બધું મિશ્રણ થોડું સ્ટીકી બનશે, પરંતુ મુખવાસ બન્યા પછી તમે નહીં માનો, આ મુખવાસનો દાણે દાણો છૂટો બનશે. હવે મિક્સ થયેલા આ મિશ્રણને પણ એક મોટી ડીશ ઉપર આ રીતે ધીમે ધીમે ફેલાવી દેવાની છે. અહીં મિશ્રણ સ્ટીકી હોવાના લીધે આ બધા સીડ્સ છે ને તે સાવ અલગ તો નહીં પડે, પરંતુ થોડા થોડા હાથથી આ રીતે ફેલાવતા જવાના અને અલગ અલગ પાથરી દેવાના. હવે તૈયાર થયેલી બંને ડીશને 2-3 દિવસ માટે પંખા નીચે સુકાવા રાખી દઈશું. લગભગ 3 દિવસ સુકાયા પછી અહીં જુઓ એવા જ ગ્રીન કલર સાથે ઓટ્સ ઉપર સરગવાના પાનની પેસ્ટ ચડી ગઈ છે અને ઓટ્સ એકદમ કોરા પણ થઈ ગયા છે. એ જ રીતે સરગવાના પાનની પેસ્ટ બધા સીડ્સ ઉપર એકદમ સરસ ચીપકી ગઈ છે. હા, અત્યારે ચોમાસાના કારણે આ બીજ છે ને તે એકદમ કોરા નથી થયા, એકબીજા સાથે થોડા ચીપકેલા દેખાશે, પરંતુ જ્યારે મુખવાસ શેકાશે ને એ પછી પરફેક્ટ છૂટા આ બીજ પડી જશે. હવે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં સૌથી પહેલા કોરા થયેલા ઓટ્સ છે ને તે ઉમેરી દઈએ. ઓટ્સનું નેચર છે ને તે સોફ્ટ હોય છે, પરંતુ અહીં આપણે મુખવાસ બનાવવો છે ને એ માટે ગેસની લો ફ્લેમ પર તેને રોસ્ટ કરવાના છે, જેથી આ ઓટ્સ છે ને તે એકદમ ક્રિસ્પી કડક થઈ જશે. ઉપર રહેલા સરગવાના પાનનો મસાલો અને તેમાં ઉમેરેલા મસાલા ચીપકી એકદમ ક્રિસ્પી ટેસ્ટી મુખવાસ બનીને તૈયાર થશે. પણ રોલ ઓટ્સ શેકાતા ઘણો સમય લાગે છે, માટે લગભગ 2-3 મિનિટ શેકાતા અહીં જુઓ હવે મસાલો કોરો થઈ અલગ પણ પડવા લાગ્યો છે અને ઓટ્સ એકદમ છૂટા થઈ ગયા છે. છતાં પણ પેનમાં ચલાવતા જઈ અને આ ઓટ્સને શેકવાના છે. લગભગ વધારે 5-6 મિનિટ એટલે ટોટલ 9 મિનિટ ચલાવતા જઈ અને શેકતા અહીં જુઓ એકદમ ક્રિસ્પી સાઉન્ડ સાથે ઉમેરેલા મસાલો ડ્રાય થઈ ઓટ્સ ક્રિસ્પી લાઇટ બ્રાઉન ગ્રીન કલરના થઈ ગયા છે. હાથમાં ઓટ્સ લઈ અને પ્રેસ કરતા તેમાં ઇઝીલી ભૂકો પણ થઈ જાય છે. તો હવે આ શેકાયેલા ઓટ્સને ગેસ પરથી ઉતારી એક પોળી ડીશમાં કાઢી લેવાના, જેથી તેની અંદર વરાળ હોય ને તો નીકળી જાય. ફરીથી એ જ પેનને ગેસની લો ફ્લેમ પર મૂકી સરગવાની પેસ્ટ ચડાવેલા બધા સીડ્સ છે ને તે ઉમેરી દેવાના. શરૂઆતમાં આ સીડ્સ થોડા સ્ટીકી લાગશે, પરંતુ જેમ જેમ સતત ચલાવતા જઈ અને ગેસની લો ફ્લેમ પર શેકાતા જશે ને તેમ લગભગ 2 મિનિટમાં અહીં જુઓ હવે મસાલો અલગ થઈ આ સીડ્સ થોડા થોડા ક્રિસ્પી કડક થવા લાગ્યા છે. પરંતુ સાવ કડક થઈ તેનો કલર એવો જળવાઈ રહે ને એ માટે ટોટલ 7-8 મિનિટ ગેસની લો ફ્લેમ પર શેકવાના. અહીં આ રીતે શેકાતા જુઓ હવે એકદમ ક્રિસ્પી સાઉન્ડ સાથે મસાલો થોડો અલગ થઈ ગયો છે અને સીડ્સ એકદમ ક્રિસ્પી શેકાઈ ગયા છે. આ સમયે આપણે બધું મિક્સ કરવા માટે બાકી રાખેલી ધાણાની દાળ છે ને તે હવે ઉપરથી ઉમેરી દઈશું. તેની સાથે જ માઇક્રોવેવમાં શેકેલા ક્રિસ્પી કરેલા સરગવાના પાન છે ને તે પણ ઉમેરી દેવાના, જેથી મુખવાસની અંદર
પેસ્ટમાં અને સરગવાના આખા પાનના ગુણ આપણને મુખવાસમાં મળે અને મુખવાસનો સ્વાદ પણ સરસ આવે અને લુક પણ સરસ લાગે. હવે સહેજ એવું મિક્સ કરતા વધારે ક્રિસ્પી કડક થઈ ગયેલા આ મુખવાસના બીજ ચેક કરતા જુઓ, એકદમ ટુકડા થઈ જઈને તેવો ક્રિસ્પી આ મુખવાસ શેકાઈ ગયો છે. તો આ સમયે આપણે શેકેલા ઓટ્સ છે ને તેને પણ સાથે ઉમેરી દેવાના. ગેસની ફ્લેમ બંધ કરી પેનને ગેસ પર જ રાખી અને પેન ગરમ છે ને ત્યારે બધું મુખવાસ એકદમ સરસ મિક્સ કરી દેવાનું, જેથી અલગ અલગ શેકેલા ઓટ્સ અને બીજ મિક્સ થઈ એકદમ ટેસ્ટી ગુણોથી ભરપૂર આ મુખવાસ બની અને તૈયાર થાય. વધારે એક મિનિટ મિક્સ કર્યા પછી મુખવાસને ગેસ પરથી નીચે ઉતારી એક ડીશમાં કાઢી લઈશું. જુઓ, અવાજ પરથી જ ખ્યાલ આવે છે ને કે કેટલો ક્રિસ્પી મુખવાસ શેકાયો છે. કલર પણ જુઓ, દરેક વસ્તુનો એવો સરસ જળવાઈ રહ્યો છે. મુખવાસને આ રીતે થોડો હાથથી ફેલાવી પણ દઈશું, જેથી તેમાંથી વરાળ નીકળી જાય અને ક્રિસ્પીનેસ જળવાઈ રહે. અત્યારે ચોમાસું છે ને એટલે વધારે સમય આ મુખવાસને બહાર ના લાગતા મુખવાસ ઠંડો થઈ જાય એટલે લગભગ એકાદ કલાકની અંદર જ આ મુખવાસને કાચના એરટાઈટ કન્ટેનરમાં ભરી પણ લઈશું અને એ પછી ઢાંકણ ઢાંકી પેક કરી આ મુખવાસને રાખો ને તો મહિનાઓ સુધી આ મુખવાસ એકદમ સરસ રહેશે. આ બહાને મુખવાસ પણ ખવાશે, સીડ્સના અને ઓટ્સના ગુણો પણ મળશે, સાથે અમૃત સમાન સરગવાના ગુણો પણ મળે અને મુખવાસનો ટેસ્ટ તો બધાને ભાવે. તો ફ્રેન્ડ્સ, એકદમ નવી અને ઉપયોગી આ સરગવાના પાન અને ઓટ્સના મુખવાસની રેસીપી ખૂબ જ ઉપયોગી છે. તમારા હિતેચ્છુ ફ્રેન્ડ સગાવાલા બધામાં શેર કરજો, સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવનાર ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. Thank you.